આજે છે શીતળા સાતમ અને અત્યારે વાગ્યા છે સવારના 8. તો હું અત્યારે જાઉં છું શીતળા માતાજીના દર્શન કરવા. તો ચાલો મારી સાથે, હું તમને માતાજીની પૂજા બતાવું અને દર્શન કરાવું અને ત્યાર પછી માતાજીની વ્રત કથા પણ સંભળાવું. Mario.
કર્યા. નાની વહુના ઘરમાં ચૂલો ચળકતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેઓ એમાં આરોપ્યા અને દાસિયા એમને સાપ આપ્યો, જેવું મારું શરીર ભર્યું તેવું તારું પેટ ભરશો. ચિતડામાં તો સાપ આપીને ચાલ્યા ગયા. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડકું થઈ ગયો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ. તેને લાગ્યું નક્કી ચિતડામાં કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું ફૂટવા લાગ્યું. એને રડતી સાંભળી અને જેઠાણી અને સાસુ દોડતા ત્યાં આવી પહોંચ્યા. તેઓ છોકરાને જે બોલ્યા, નાની વહુ રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગયો હશે, તેથી જ ચિતડામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને ચિતડામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નથી. રસ્તામાં એક તળાવ આવ્યું. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ બોલી, ચિતડામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બારી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન, તું ચિતડામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે સેફ અપ કર્યા છે કે કોઈ અમારું પાણી પીતું નથી અને જો કોઈ ભૂલે તો કે પીવે તો તે મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગ્યો. આગળ જતા રસ્તામાં તેને બે આંકલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક એક કડું હતું. તેઓ લડતા હતા. નાની વહુને જોઈ આંકલાઓ બોલ્યા, બહેન તું કેમ રડે છે? ચિતડામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન, ચિતડામાંને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના કડ બાંધ્યા છે અને અમે શા માટે લડિયા કરીએ છીએ. સારું કહીને નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ કે એક બોરડીના ઝાડ નીચે એક મેલીઘેલી ડોસીમાં માથું પંજવાડતા બેઠા હતા. એને જોઈ ડોસીમાં બોલ્યા, બહેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. નાની વહુ દયાળુ હતી. તેને ચિતડામાંની દેરીએ જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. હોય ડોસીમાના માથામાંથી ઘણી લીકો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોસીના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ખડ્યું એવું તારું પેટ ખડ્યું. આટલું બોલતામાં જ તો ચમત્કાર સર્જાયો. ડોસીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ ચિતડામાં જ છે. તે ચિતડામાંના ચરણોમાં ઢળી પડ્યો. ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ ચિતડામાં ઉભા રહી ગયા. નાની વહુએ ચિતડામાંના દર્શન કરી તેની માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા ચિતડામાંએ કહ્યું, બેટી ગયાભોમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. તેને કોઈ ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા જાય આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલણ કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો એ પાણી નાખીને છાસ આપે. તેના પાકનું નિવારણ એ છે કે તે એ પાણી તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગો એનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આંખલાની વાત પૂછી. ત્યારે ચિતડામાંએ કહ્યું, બેટી આ બંને આંખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈશાળુ હતા કે આડોશ પડોશના કોઈ તેમના ઘરે દરવા ખાંડવા આવે તો બંને જણાએ તેમનું અપમાન કરીને કાઢી નીકળતા. એટલે આ ભાવમાં તેઓ આંખલા બન્યા છે. તું એમની પાસે જઈ ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખશે તો એ સંપીને રહેશે. આટલું કહી ચિતડામાં અંતધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના છોકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આંખલાઓ મળ્યા. વહુએ તેમને ચિતડામાંની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવીને ચિતડામાંની વાત કહી સંભળાવી. પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખૂબ ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાઓને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એમણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમાં તો રાજી, છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા. પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમની સઘળી હકીકત જણાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ ચિતડામાંના દર્શન થશે. રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરા થતાં ચિતડામાં ફરવા આવ્યા. તેઓ જેવો ચૂલામાં આરોપ્યા કે દાજિયા તેમણે ચિતડામાંએ જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળશે. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો.
આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સાંભળ્યો, પાણી પીશ નહીં નહીતર મરી છે. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારેથી પણ ચાલ. આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતા બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તારે શી પણ ચાલ. આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી ગઈ. આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોતી મળી. તે માથું ખંજવાડતી હતી. તેણે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કાંઈ તારા જેમ નવરી નથી કે હું તારું માથું જોઈ આપું. હું તો શીતળામણી શોધમાં જાઉં છું. આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈ ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામણનો ભેટો થયો જ નહીં. આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. એટલે કંઈક નાની